હતી. રાજકોટના ડેકોરા બિલ્ડર્સને ત્યાં આઈટીના દરોડા પડ્યા છે. ડેકોરા ગ્રુપના તમામ ભાગીદારોને ત્યાં આઈટીના દરોડા પડ્યા છે. આઈટી ગ્રુપમાં જાણીતા બિલ્ડર સ્મિત કેનેરિયાને ત્યાં પણ દરોડા પડ્યા છે. આર્કિટેક્ટમાંથી બિલ્ડર દિલીપ લાડાણીને ત્યાં પણ દરોડા પડ્યા છે. જાણીતા બિલ્ડર સ્મિત કેનેરિયા છે અમેરિકા. આ ઉપરાંત જમનભાઈ પટેલને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. જમનભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ભાગીદાર કુલદીપ રાઠોડના ઘરે પણ આઈટીના દરોડા પડ્યા છે. જમનભાઈ પટેલ એ રાજકોટના એક મોટા ઉદ્યોગપતિ છે. આ ઉપરાંત પુત્ર નિખિલ પટેલને ત્યાં પણ આઈટીની તપાસ ચાલી રહી છે. ઉદ્યોગપતિ ધીરુભાઈ રોકડ ચેતન રોકડને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાગીદાર ગોપાલ ચુડાસમાને ત્યાં પણ દરોડા પડ્યા છે. આ તમામને ત્યાં આઈટીનું સર્ચ ચાલી રહ્યું છે. તો આ વિષય પર વાતચીત કરવા માટે ઝી 24 કલાકના ચેનલ હેડ દીપક રાજાણી ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે. જે દીપકજી, આપને સવાલ એ પૂછવાનો કે એક પછી એક જે તમામ લોકો આમાં સંડોવાયેલા છે, તેમને એક પછી એક નામ બહાર આવતા જાય છે અને ખૂબ જ મેગા ઓપરેશન આ કહી શકાય આઈટી વિભાગનું, શું કહેશો? બિલકુલ નુપુર, આઈટીએ રાજકોટમાં લાંબા સમય બાદ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. એક સાથે 100 થી 150 જેટલા અધિકારીઓની અલગ અલગ ટીમ રાજકોટમાં ત્રાટકી છે. આપે જેમ જણાવ્યા મુજબ એક પછી એક નવા નામો બહાર આવતા જાય છે. અત્યારના સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ એ છે કે ડેકોરા ગ્રુપ ઉપર જે દરોડાની કાર્યવાહી શરૂ થઈ હતી તેમાં જાણીતા ક્લાસિક કન્સ્ટ્રક્શનના માલિક સ્મિત કનેરિયાને ત્યાં પણ આઈટીની તપાસ હાથ ધરવામાં આવી છે. ક્લાસિક કન્સ્ટ્રક્શન ખૂબ જ મોટું ગ્રુપ છે. A1 કોન્ટ્રાક્ટર તરીકે આખા ગુજરાત અને દેશભરમાં રોડ બિલ્ડિંગ સહિતના કામો ક્લાસિક કન્સ્ટ્રક્શન કરે છે. આ ક્લાસિક કન્સ્ટ્રક્શનના માલિક છે સ્મિત કનેરિયા, એમને ત્યાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે હાલ તુરંત સ્મિત કનેરિયા અમેરિકાના પ્રવાસે છે. ઇન્કમટેક્સ તેમને અમેરિકા કોલ કરીને તેમની સાથે સંપર્ક કરી રહી છે. આ ઉપરાંત આર્કિટેક્ટમાંથી બિલ્ડર બનેલા દિલીપ લાડાણીને ત્યાં પણ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇન્કમટેક્સ સૂત્રોએ જણાવ્યું છે કે રાજકોટમાં ગાર્ડન નામના જે બહુમાળી ઇમારત આ ડેકોરા ગ્રુપે બનાવ્યું હતું, ત્યારબાદ શરૂ થયેલી ઇન્કવાયરી દરમિયાન આખા ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ 1.5 ડઝન સ્થળોએ આ દરોડા પડ્યા છે. સૌથી મોટી હાઈલાઈટ નુપુર એ છે કે ઇન્કમટેક્સનો મોટો કાફલો આજે વહેલી સવારે અમદાવાદ ખાતે એકત્રિત થયો હતો અને ગુપ્ત રાહે સુરત અને બરોડા જવાનું છે એમ કહીને કાફલો અચાનક રાજકોટ સુધી પહોંચ્યો અને રાજકોટમાં વહેલી સવારે 7:30 વાગ્યાથી આ દરોડાની કાર્યવાહી શરૂ થઈ છે. નુપુર જી, અને દીપકજી એ પ્રશ્ન થાય કે આ જે સર્ચ ઓપરેશન છે તે એક મેગા સર્ચ ઓપરેશન છે, તો કેટલા અધિકારીઓ અને કેટલી ટીમ અહીંયા સર્ચ ઓપરેશનમાં હોઈ શકે છે? મેં આપને જણાવ્યું પ્રમાણે 100 થી 150 જેટલા અધિકારીઓની અલગ અલગ ટીમ આ મેગા ઓપરેશનમાં જોડાઈ છે. એક ટીમમાં 4 થી 5 અધિકારીઓ હોતા હોય છે, એટલે કે 1.5 ડઝન થી પણ વધુ સ્થળોએ દરોડા અને સર્વેની કામગીરી ચાલી રહી છે. ડેકોરા ગ્રુપ આખા રાજકોટ નહીં પણ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં બહુ નામાંકિત ગ્રુપ છે. આ ગ્રુપે રાજકોટમાં અલગ અલગ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. મેં અગાઉ આપને જણાવ્યું એ મુજબ અવધ રોડ, જે રાજકોટનો ખૂબ જ જાણીતો રોડ છે, કાલાવડ રોડ થઈને આ રોડ ઉપર જવાય છે. અવધ રોડ ઉપર ડેકોરાના નામથી એમણે બહુ સરસ રહેવા માટેના 2 બિલ્ડિંગો બાંધ્યા છે. ત્યારબાદ રાજકોટમાં નાના મોવા રોડ ઉપર આવેલ સિનેમેક્સ નામનું જે મલ્ટીપ્લેક્સ હતું એમનો પણ આ ગ્રુપે સોદો કર્યો હતો. ત્યાં અત્યારે કોમર્શિયલ બિલ્ડિંગ બની રહ્યું છે. બાલાજી હોલ પાસે આ ગ્રુપનો 4 બેડરૂમનો એક નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. એટલે ઓછામાં ઓછા 5 થી 6 મોટા પ્રોજેક્ટ ડેકોરા ગ્રુપ દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે કરોડોના કાળા નાણાંની હેરાફેરી થતી હોવાની પાછળના આધારે ઇન્કમટેક્સે આ દરોડાનું ઓપરેશન હાથ ધર્યું છે. જમનભાઈ પટેલ, નિખિલ પટેલ, જયપાલ રાઠોડ અને ભાઈ કુલદીપ રાઠોડ, પછી ધીરુભાઈ રોકડ, સ્મિત કરેડિયા, છગનભાઈ પટેલ સહિતના લોકોને ત્યાં આઈટી ત્રાટક્યું છે. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના બિલ્ડરોમાં સોપો પડી ગયો છે કે ઇન્કમટેક્સ હજુ કેટલા માથા સુધી પહોંચશે. નુપુર
જી, અને ડેકોરા ગ્રુપના જે દરેક ભાગીદારો છે તે તો આઈટીના સ્કેનરમાં હોય તેવું લાગી જ રહ્યું છે, પરંતુ આ સિવાય અન્ય કોઈ ગ્રુપના જે દરોડા પડી શકે એવું લાગી રહ્યું છે. લોકો ડેકોરા ગ્રુપ છે એ એક પછી એક લોકોને સાથે લઈને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું નિર્માણ કરે છે. આપનો જે પહેલો સવાલ હતો કે નત નવા નામો બહાર આવતા જાય છે, એનું એની ફલશ્રુતિ એ જ છે કે ઇન્કમટેક્સને ડેકોરા ગ્રુપ સાથે સંકળાયેલ લોકોની માહિતી મળે છે અને ઇન્કમટેક્સ ત્યાં ત્રાટકે છે. એટલે કે સવારના જમનભાઈ પટેલ અને નિખિલ પટેલને ત્યાં દરોડા પડ્યા એવી વાત આવી હતી. હવે ત્યારબાદ વાત આવી કે ભાઈ કુલદીપ રાઠોડને ત્યાં દરોડા પડ્યા, કુલદીપ રાઠોડ પછી સ્મિત કનેરિયાને ત્યાં દરોડાની વાત આવી, છેલ્લે નામ આવ્યું દિલીપ લાદાણીને ત્યાં પણ ઇન્કમટેક્સ પહોંચ્યું છે. એટલે કે ડેકોરા ગ્રુપ અને જમનભાઈ પટેલ સાથે સંકળાયેલા એક પછી એક ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સ પહોંચી છે. એટલે એવું બની શકે કે 11-12 વાગ્યા સુધીમાં આ 1.5 ડઝન દરોડાનો આંકડો વધી શકે, અને જે ભાગીદારોના નામ ઇન્કમટેક્સને જાણવા નથી મળ્યા અને આ તપાસ દરમિયાન જાણવા મળે તેને ત્યાં પણ દરોડાની કાર્યવાહી થઈ શકે એમ છે. અને એટલું ચોક્કસ છે કે જે માથાઓ છે, રાજકોટના નામાંકિત માથાઓ છે, જમનભાઈ પટેલ કયો, ગોપાલ ચુડાસમા કયો, કુલદીપ રાઠોડ કયો, જેટલા નામો આવી રહ્યા છે એ તમામ નામો રાજકોટના નામાંકિત નામો છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા લોકો છે, સ્મિત કનેરિયા તળવા પાટીદાર સમાજના આગેવાન છે, અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, ક્લાસિક કન્સ્ટ્રક્શન જે ખૂબ જ મોટી પેઢી છે, જે એ વન કોન્ટ્રાક્ટર કહેવામાં આવે છે રોડ બિલ્ડિંગ ક્ષેત્રે, એમને ત્યાં પણ દરોડાની કાર્યવાહી શરૂ થઈ છે. બિલ્ડિંગ લાઈનમાં જે લોકો અંદરોઅંદર ભાગીદારો હતા એ ડેકોરા ગ્રુપના તમામ ભાગીદારોને ત્યાં જી, આભાર દીપકજી સમગ્ર માહિતી બદલ. તો ડેકોરા ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા જેટલા પણ ભાગીદારો છે એ દરેકના ત્યાં આઈટીનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, અને આ જ વિષય પર વાતચીત કરવા માટે રક્ષિત અમારી સાથે સીધા જોડાઈ રહ્યા છે. જી રક્ષિત, આપને એ પૂછવાનું કે આપ અત્યારે સ્પોટ ઉપર ઉપસ્થિત છો, તો કેટલી ટીમો હાલ ત્યાં ઉપસ્થિત છે અને હાલ શું કામગીરી ચાલી રહી છે? ચોક્કસથી નુપુર, કહી શકાય કે આજે સવારથી જ્યારે G24 કલાક દ્વારા સૌ પ્રથમ આ સમાચાર છે તે જાહેર કરવામાં હતા, તે રીતે જ આઈટી વિભાગ દ્વારા છે તે રાજકોટના નામે બિલ્ડર કહી શકાય તેવા ડેકોરા ગ્રુપને ત્યાં છે તે શરૂઆત કરવામાં આવી હતી. આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ડેકોરા ગ્રુપના જે જમનભાઈ પટેલ છે ત્યાંથી કરવામાં હતી. ત્યારબાદ એક બાદ એક તેમના જે ભાગીદારો છે તેમને ત્યાં આઈટી વિભાગની અલગ અલગ ટીમ દ્વારા છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સૌ પ્રથમ આપણે દ્રશ્યો જે બતાવ્યા હતા તે નાના મોવા રોડ ઉપર આવેલ જે 9 સ્ક્વેર બિલ્ડિંગ છે કે જે કોમર્શિયલ બિલ્ડિંગ છે તે ડેકોરા ગ્રુપ દ્વારા બાંધવામાં આવે છે, તેને ત્યાં દરોડા કર્યા. ત્યારબાદ કુલદીપ રાઠોડ કે જે જમનભાઈના ભાગીદાર છે તેમને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અત્યારે જે દ્રશ્યો જોઈ શકાય છે તે નાના મોવા રોડ ઉપર આવેલ જે કસ્તુરી બંગલો છે કે જેમાં ધીરુભાઈ રોકડ નામના બિલ્ડર છે તેમનું મકાન આવ્યું છે, ત્યાં આગળ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસનો પણ બંદોબસ્ત દેવામાં આવ્યો છે. દરેક જગ્યા ઉપર છે તે એક એક ટીમ છે તે આઈટી વિભાગની તૈનાત કરી દેવામાં આવી છે. ખાસ કરીને જે રીતે એક બાદ એક બિલ્ડરોના નામ સામેલ છે, એક બાદ એક ભાગીદારોના નામ સામેલ છે, તેમ તેમ આઈટી વિભાગ દ્વારા છે તે અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ જગ્યા ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સ્મિત કનેરિયા કે જેઓ પણ ડેકોરા ગ્રુપના ભાગીદાર છે તેમને ત્યાં પણ અત્યારે સર્ચ ઓપરેશન છે તે શરૂ કરાવી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ગોપાલ ચુડાસમાની વાત કરીએ તો ગોપાલ ચુડાસમા પણ રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ છે અને સાથોસાથ બિલ્ડરની અંદર પણ એક સારું નામ ધરાવે છે. તેમને ત્યાં પણ અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવાનું છે. એટલે કહી શકાય કે એક બાદ એક જે ડેકોરા ગ્રુપના જે ભાગીદારો છે તેમને ત્યાં આઈટી વિભાગ અલગ અલગ ટીમ બનાવી અને સર્ચ ઓપરેશન કરી રહી છે. જેમ જેમ નામ આવતા જાય છે તેમ તેમ વધુ કાર્યવાહી છે તે આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે જેટલા પણ અત્યારે દરોડાની કામગીરી કરાય છે આઈટી વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તે તમામ બિલ્ડરો છે તે રાજકોટની અંદર સારી નામના ધરાવે છે. સારા એવા ગ્રુપની અંદર છે ત્યાં તમામ લોકોનો સમાવેશ થાય છે. મોટા બિલ્ડરોની અંદર તેમના નામનો સમાવેશ થાય છે. ડેકોરા ગ્રુપ છે કે જે રાજકોટના જે ટોપ 5 બિલ્ડર કહી શકાય તેવાનું એક ગ્રુપ છે, તેમને ત્યાં પણ સૌ પ્રથમ શરૂઆત કરી હતી અને ત્યારબાદ એક બાદ એક તેમના જે ભાગીદારો છે તેમને ત્યાં અત્યારે આઈટી વિભાગ દ્વારા છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં છે. જેમ જેમ નવા ભાગીદારોના નામ આઈટી વિભાગને મળતા જશે તેમ તેમને ત્યાં પણ જે સર્ચ ઓપરેશન છે તે પણ શરૂ કરી દેવામાં આવશે. એકંદરે કહી શકાય કે એક બાદ એક ભાગીદારોને ત્યાં જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં છે ત્યારે લગભગ 5 થી વધારે જે ભાગીદારો છે તેમને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં છે, જેને લઈને કહી શકાય કે આવતીકાલ સુધી આ સર્ચ ઓપરેશન ચાલુ રહે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે, અને આ સર્ચ ઓપરેશન બાદ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. જી રક્ષિત, અને આ એક મેગા સર્ચ ઓપરેશન કહી શકાય, કારણ કે જેટલા પણ લોકો આમાં ભાગીદારો છે એ બધાના ત્યાં પણ દરોડા પડ્યા છે. આ સાથે જો સંપત્તિની વાત કરીએ તો 1.5 ડઝનથી વધારે જગ્યાએ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તો શું લાગે છે કે કેટલા સમય સુધી આ સર્ચ ઓપરેશન ચાલુ રહેશે અને ક્યારે એમાંથી માહિતી બહાર આવશે?
ચોક્કસથી નુપુર અને મેગા સર્ચ ઓપરેશન જ કહી શકાય, કારણ કે રાજકોટના જે ખ્યાતનામ બિલ્ડરો છે તેમને ત્યાં અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધી આઈટી વિભાગ જે કાર્યવાહી કરતી હતી તે સર્વેની કાર્યવાહી કરતી હતી, જેની અંદર આઈટી વિભાગ દ્વારા છે તે સર્વે કરવામાં હતો, પરંતુ આજે જે કાર્યવાહી કરવામાં આવી છે તે સર્ચ ઓપરેશનની હાથ ધરવામાં આવી છે, એટલે મેગા ઓપરેશન આ કહેવામાં આવે છે. અને તેની અંદર પણ રાજકોટના જે ખ્યાતનામ લોકો છે, રાજકોટની અંદર જે સારી નામના ધરાવે છે અને સારું બિલ્ડર રોબીની અંદર જેની ઇમેજ છે તેવા A1 બિલ્ડરના ગ્રુપ કહી શકાય તેવું ડેકોરા ગ્રુપ છે, અને તેમના ભાગીદારો પણ સારી એવી નામના ધરાવે છે, એટલે કહી શકાય કે મોટા માથાઓને ત્યાં અત્યારે આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન આધારે છે, એટલે આ ઓપરેશનને મેગા ઓપરેશન પણ કહી શકાય છે. અને આવતા દિવસોની અંદર હજુ પણ કદાચ કહી શકાય કે તેમના જો અન્ય ભાગીદારોના નામ સામે કદાચ આવે તો તેમને ત્યાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવશે તેવી પણ શક્યતા સેવાય છે. હાલ અત્યારે કહી શકાય કે જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તે ક્યાં સુધી ચાલે તેવું તો ન કહી શકાય, પરંતુ લગભગ હજુ 1-2 દિવસ ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે એક બાદ એક બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગ સર્ચ ઓપરેશન કરે છે અને તે જ પ્રમાણે સર્ચ ઓપરેશન બાદ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર સામે તેવી પણ પૂરેપૂરી શક્યતા સેવાય છે, કારણ કે જે રીતે આઈટી વિભાગ દ્વારા જે સર્વે કરવામાં હતો અને સર્વે બાદનું આ જે મેગા ઓપરેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર સામે તેવી પણ પૂરેપૂરી શક્યતા સેવાય રહી છે. જી આભાર રક્ષિત, સમગ્ર માહિતી બદલ. તો ડેકોરા બિલ્ડર્સ અને તેની સાથે સંકળાયેલા તેના બધા જ ભાગીદારોના ત્યાં સર્ચ ઓપરેશન, જે મેગા સર્ચ ઓપરેશન કહી શકાય તે ચાલી રહ્યું છે અને 1.5 ડઝનથી વધારે જગ્યાઓ પર આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. લગભગ 1-1.5 દિવસ ચાલે આ સર્ચ ઓપરેશન અને ત્યારબાદ માહિતી બહાર આવે તેવું લાગી રહ્યું છે.